नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित जेनो चैप्टर नंबर 6 वर्ग अने वर्गमूळ मां आपणे આગળના સેશનમાં બેઝિક ઇન્ફોર્મેશન મેળવી હતી, બરાબર? તો આજના સેશનમાં આપણે સ્વાધ્યાય 6.1 થી શું શરૂઆત કરીએ કે એનો દાખલા નંબર 1 નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે બેઝિક જે ઇન્ફોર્મેશન મેળવી એમાં પણ આ દાખલાઓ ઉદાહરણ તરીકે કર્યા હતા, બરાબર? તો 81 પેલો 81 આપ્યો છે, તો 81 નો એકમનો અંક શું છે? જુઓ તો 81 છે, એમાં એકમનો અંક એ 1 છે, બરાબર? તો અહીંયા લખીશું કે 81 નો એકમનો અંક 1 છે. આપણે 1 નો વર્ગ કરીએ એટલે કે 1 ગુણ્યા 1 બરાબર આપણને જવાબ પણ શું મળે છે? તો કે 1 મળે છે. તો 81 નો વર્ગ કરીએ તો સંખ્યાનો અંક શું હોય? 1 હોય. 81 નો વર્ગ તો સંખ્યાનો એકમનો અંક શું મળે આપણને? 1 છે, રાઈટ? સમજાઈ ગયું? હવે બીજું છે 272. તો 272 માં પણ એકમનો અંક શું છે? જુઓ તો 272, બરાબર? એટલે કે 272 નો એકમનો અંક 2 કરો તો આપણને શું મળે? 4, બરાબર? તો 272 માં 272 નો આપણે વર્ગ કરીએ તો સંખ્યાનો એકમનો અંક 4 થાય, બરાબર? એવી રીતે વિદ્યાર્થી મિત્રો 799 ઓકે 799 નો એકમનો અંક 9, બરાબર? તો કે 9 છે. તો અહીંયા હવે શું કરીશું? તો કે 9 ગુણ્યા 9 બરાબર 81, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, આમાં જો ચેન્જ થશે કે 799 છે એનો વર્ગ કરો તો સંખ્યાનો એકમનો અંક આપણને આ મળશે, બરાબર? 1 મળશે. તો આપણે અહીંયા લખીશું કે 799 વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 છે, બરાબર? ખ્યાલ આવી ગયો? હવે ચોથો નંબર 3853. તો આમાં 3853 નો એકમનો અંક કયો છે? 3 છે. તો અહીંયા આપણે 3 × 3 કરો એટલે શું મળે? 9. તો 3853 નો વર્ગ જ્યારે કરીએ, 3853 એનો વર્ગ, તો કે આ સંખ્યાનો એકમનો અંક 9 છે. ઓકે, સમજાઈ ગયું? એવી રીતે 1 2 3 4 એટલે કે 1234, બરાબર? તો કે 1234, આમાં એકમનો અંક શું આપ્યો છે? તો કે 4 આપ્યો છે, બરાબર? તો 9 એકમનો અંક કેટલો છે? તો કે 4 છે. તો અહીંયા શું થશે? 4 ગુણ્યા 4 શું મળશે આપણને? 16.
હવે 16 માં આપણે અહીં એકમ નો અંક શું મળે છે તો કે 6 મળે છે બરાબર તો અહીંયા લખીશું કે 1 2 3 4 એટલે કે 1234 તો જ્યારે આપણે વર્ગ કરીએ તો મળતો જવાબ હોય એનો એકમ નો અંક આપણને 6 મળે બરાબર નો સંખ્યાનો એકમ નો અંક 6 છે ઓકે હવે જો કે 26387 બરાબર તો કે 26387 નો એકમ નો અંક 7 તો તેથી 7 × 7 કરો તો શું મળે છે આપણને 49 બરાબર 49 તો આનો એકમ નો અંક શું મળ્યો 9 તો જ્યારે 26387 નો વર્ગ કરો તો સંખ્યાનો એકમ નો અંક આપણને શું મળે 9 મળે બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 52698 બરાબર એટલે કે 52698 નો એકમ નો અંક શું છે જુઓ તો 8 છે કેટલો છે 8 છે તેથી આપણે 8 × 8 કરો તો શું મળે આપણને 64 તો જ્યારે આ સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો આપણને એકમનો અંક શું મળે કે 4 બરાબર તો અહીંયા લખવાનું ધેરફોર 52698 નો વર્ગ સંખ્યાનો એકમનો અંક 4 છે 99880 બરાબર આમાં એકમનો અંક શું છે 99880 તો લખીએ 99880 નો એકમનો અંક 0 છે બરાબર 10 હોય એટલે આપણને શું મળે 9880 નો વર્ગ કરો સંખ્યાનો એકમનો અંક પણ આપણને શું મળે 9 અને 10 દાખલા નંબર 2 નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી બરાબર જે પણ સંખ્યાઓ આપી છે એ પૂર્ણ વર્ગ નથી એ ફાઇનલ છે પણ એને કારણ સમજાવવાનું છે બરાબર તો અહીંયા 1057 આપેલા છે તો 1057 નો એકમ નો અંક પહેલા તો જોવાનો કોઈ પણ સંખ્યા એવી આપેલી હોય જેનો એકમ નો અંક જોઈ લેવાનો બરાબર હવે એકમ નો અંક અહીંયા કેટલો આપ્યો છે તો કે 7 આપ્યો છે તો આપણે લખીશું કે 1057 માં એકમ નો અંક કેટલો આપ્યો છે તો કે 7 છે હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું કે
જે સંખ્યાનો એકમનો અંક 0 1 4 5 6 કે 9 હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય. જો આમાં એકમનો અંક છે એ 7 છે, બરાબર છે, 0 છે, 1 છે નથી ને, 4 5 6 9 નથી, તો 1057 એ પૂર્ણ વર્ગ નથી, બરાબર. તો પહેલા આપણે અહીંયા કારણ તો બતાવવું પડે કે જે 0 1 4 5 પછી કયો 6 અને 9, 6 અને 9 માંથી નથી, નથી, બરાબર. એકમનો અંક જે છે એ આ સંખ્યાઓ છે એમાંનો નથી, બરાબર. તો તેથી 1057 એ પૂર્ણ વર્ગ નથી. ક્લિયર થઈ ગયું? હવે બીજો દાખલો જુઓ તો કે 23453 એનો એકમનો અંક જુઓ તો કેટલો આપ્યો છે, 3 આપ્યો છે. તો આપણે લખીશું 23453 માં એકમનો અંક કેટલો આપ્યો છે કે 3 છે, જે છે 0 1 4 5 6 9 માં નથી, બરાબર. તો કે 0 1 4 5 6 અને 9 માંથી નથી, તેથી 23453 એ પૂર્ણ વર્ગ નથી. ઓકે, ક્લિયર? ઓકે, વેરી ગુડ. હવે આગળ જોઈએ તો કે 7928 7928 એમાં જુઓ તો એકમનો અંક શું આપેલો છે, 8 આપેલો છે. તો લખીશું આપણે 7928 માં એકમનો અંક શું આપેલો છે, ઓકે, 8, બરાબર, જે 0 1 4 5 6 અને 9 માંથી નથી, બરાબર. તેથી 7928 એ પૂર્ણ વર્ગ નથી. ઓકે, તે માટે, કારણ કે જે આ સંખ્યાઓમાંથી નો હોય ને એકમનો અંક, એટલે પૂર્ણ વર્ગ નો હોય. ત્યારબાદ ચોથું છે કે 6 વાર બગડા છે, બરાબર, એકમનો અંક પણ 2 જ છે. તો આપણે અહીંયા લખીશું 222222 માં એકમનો અંક કેટલો છે, કે 2 છે, જે 0 1 4 5 6 અને 9 માંથી નથી, નથી, માટે 222222 એ પૂર્ણ વર્ગ નથી. જો એકમનો અંક 6 માંથી હોય તો જ આગળ કહ્યું એ પ્રમાણે, બરાબર. હવે આ સંખ્યાથી પાછું ચેન્જ થશે, બરાબર. હવે આમાં જુઓ તો 64000 માં એકમનો અંક શું છે, તો કે 0. તો અહીંયા લખીશું 64000 માં, બરાબર, 64000 માં 0 જે છે, 0 એ એકી સંખ્યામાં છે, બરાબર. એકી સંખ્યામાં એટલે કેટલા શૂન્ય, 1 2 3 3 એક શું કહેવાય, એકી સંખ્યા, એટલે આ શૂન્ય છે એકી સંખ્યામાં આપેલા છે. અને પૂર્ણ વર્ગ સંખ્યામાં, પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યાઓ કેવી હોય, બેકી હોય, પણ
पूर्ण वर्ग संख्या होय पूर्ण वर्ग संख्या में शून्य की संख्या केवी होय बे की होय बराबर पूर्ण वर्ग संख्या में शून्य की संख्या केवी होय बे की तो 64000 એ કેવા થાય તેથી એ કેવા થાય 64000 એ તો કે પૂર્ણાંક સંખ્યા નથી પૂર્ણાંક સંખ્યા નથી બરાબર એવી રીતે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું છે કે 89722 एकम नोंध बे आप्यो छे उपरनी जेम ज अहीं लखीशुं 89722 मां एकमनो अंक शुं छे तो के 2 छे जे 0 1 4 5 6 अने 9 मांथी नथी તેથી 89722 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાતમું જે છે જોઈ શકો છો 222000 એમાં જુઓ ઉપરની જેમ 64000 રહેતા એવી રીતે શૂન્યની સંખ્યા કેટલી 1 2 3 3 એટલે એકી સંખ્યા તો અહીંયા લખવાનું કે 222000 માં શૂન્યની સંખ્યા કેવી છે તો કે એકી છે બરાબર શૂન્યની સંખ્યા કઈ છે એકી અથવા શૂન્ય એકી સંખ્યામાં છે એવું પણ લખી શકાય શૂન્ય એ એકી સંખ્યામાં છે બરાબર તો આપણે અહીંયા લખવાનું પૂર્ણાંક સંખ્યામાં કઈ રીતે હોય ઉપર લખ્યું એ મુજબ પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા કેટલી હોય સંખ્યામાં શૂન્ય બે કી સંખ્યા બરાબર એટલે જે 222000 જે છે પૂર્ણ વર્ગ નથી રાઈટ ત્યારબાદ ₹5,05,050 માં આમાં પણ જો શૂન્ય 1 2 ને 3 જ આપ્યા છે બરાબર છે માં શૂન્ય એ 1 કી સંખ્યામાં છે એટલે પૂર્ણ વર્ગ સંખ્યામાં શૂન્ય બે કી સંખ્યામાં હોય બરાબર તેથી એ લખી નાખવાનું કે 5,05,050 એ પૂર્ણ વર્ગ નથી બરાબર તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 પણ 6.1 નો દાખલા નંબર 2 અહીં પૂર્ણ થયો 2 સેકન્ડ આપું છું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 3 જોઈએ કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે બરાબર તો 431 જે છે બરાબર એ કેવી સંખ્યા છે તો કે અહીંયા લખીશું 431 એ એકી સંખ્યા છે 431 એ કેવી સંખ્યા છે તો કે 31 431 એટલે પાછળનો એકમનો અંક એકી છે એટલે એકી સંખ્યા છે તેથી 431 નો આપણે વર્ગ કરીશું ને
431 નો વર્ગ કરીએ તો એ એકી સંખ્યા જ આવે, બરાબર? એ શું આવે? એકી સંખ્યા છે, રાઈટ? ત્યારબાદ અહીંયા આપેલું છે આપણને 2826, ઓકે, 2826 અહીંયા 6 છે એ બેકી છે, તો એ બેકી સંખ્યા છે, તેથી 2826 નો વર્ગ કરીએ તો એ શું આવે આપણને? બેકી સંખ્યા, બરાબર? હવે 7779 માં જોવો તો એકી સંખ્યા છે કે બેકી? યસ, એકી સંખ્યા, એકી સંખ્યા છે, તેથી તેનો વર્ગ કરો 779, એનો વર્ગ કરો તો એ કેવી સંખ્યા આવે? એકી સંખ્યા, રાઈટ? ત્યારબાદ છેલ્લું કે 82004, બરાબર? તો 82004 એ એકી સંખ્યા છે કે બેકી? બેકી સંખ્યા છે, એ બેકી સંખ્યા છે, તેથી 82004 નો વર્ગ એ બેકી સંખ્યા છે, ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 પણ અહીં પૂર્ણ થયો. હવે આ સાથે આપણે આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. આજના આ લેક્ચરમાં દાખલા નંબર 1, 2 અને 3 આપણે પૂર્ણ કર્યા. એ ત્રણેય દાખલા જે વિડીયો લિંકમાં હશે એ તમારે તમારી CW માં ઉતારવાના છે એકવાર, અને એકવાર તમારી રફ બુકમાં ઉતારવાના છે. તો આ સાથે આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ. ધન્યવાદ.